પહેલું સુખ તે જાતે નરે, આ ગુજરાતી કહેવત છે. અને જો સ્વાસ્થ્ય સારું હશે ને તો વોલેટ અને ક્રેડિટ કાર્ડ વાપરવાની મજા આવશે. જામનગરમાં જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ તો જંડુ ભટ્ટનું આ જામનગર, એમપીસા મેડિકલ કોલેજ અને ભારતમાં અને વિશ્વમાં જેનું નામ છે એવી આયુર્વેદ યુનિવર્સિટી, આની વચ્ચે ક્યાંય સ્વાસ્થ્યમાં વિશેષ જો કોઈ સેવા કરતું હોય તો ખાસ કોરિયન પદ્ધતિ દ્વારા, જેઓએ જામનગરની અંદર રહી અને ફક્ત જામનગરમાં નહીં પણ ગુજરાત તેમજ મુંબઈ અને મસ્કત સુધી જે થેરાપી વિકસાવી છે એ સુજોગ થેરાપી, અને એ સુજોગ થેરાપીના માસ્ટર હિમાંશુ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે નોબતના અલ્પ સંવાદના માધ્યમથી આપ સૌ પ્રેક્ષકોને આપણે એમની સાથે એક અલ્પ સંવાદ સુજોગ થેરાપી ઉપર કરીએ. આવો મળીએ હિમાંશુભાઈ મોદીને. નમસ્તે દર્શક મિત્રો. હિમાંશુભાઈ, આપનો અલ્પ સંવાદ નોબતમાં હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આજે અમે તમને એટલે અહીંયા ઉપસ્થિત કર્યા છે કે જામનગરની અંદર સ્વાસ્થ્યમાં આપ ઘણા સમયથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છો સુજોગ થેરાપી પર, પણ ઘણા લોકો હજુ પણ અવેર નથી, તો અમે ઈચ્છીએ છીએ કે આ માધ્યમથી તમે એ સુજોગ થેરાપી વિશે લોકોને જાણ કરો. સૌપ્રથમ તો મારો આજ આપને પહેલો જ પ્રશ્ન છે કે સુજોગ થેરાપી શું છે? સૌથી પહેલાં તો નોબત પરિવારને અભિનંદન આપું છું કે એમણે આ એક ઇનિશિયેટિવ લીધું છે કે મેડિકલ સાયન્સ અને આયુર્વેદ સિવાયની પણ પદ્ધતિઓ અસ્તિત્વ ધરાવે છે એ લોકો સુધી પહોંચાડવાની એની ઈચ્છા છે. સુજોગની વાત કરીએ લલિતભાઈ, તો સુજોગ થેરાપી એ એક એવી પદ્ધતિ છે કે જેમાં શરીરની કોઈ પણ તકલીફ હોય, શરીરની હોય, ઇમોશન્સની હોય કે મનની હોય, કોઈ પણ તકલીફો આ કાંડા સુધીના હાથમાં અથવા આ પગમાં, ઘૂંટી સુધીના પગમાં એની સારવાર અને નિદાન બધું જ આટલામાં કરવાનું છે. કોરિયન શબ્દ છે સુ એટલે હાથ અને જોક એટલે પગ, આ બંને ભેગા કરી અને સુ જોક એ શબ્દ આવ્યો છે. બરાબર, એટલે હાથ અને પગ બંને ભેગા કરી અને સારવારની શરૂઆત કરવી એટલે સુજોગ પદ્ધતિ. હવે આ સુજોગ પદ્ધતિથી કયા કયા પ્રકારના રોગ આપણે નિવારી શકીએ? તમે આમ કહ્યું કે આમ તો શારીરિક અને માનસિક, પણ મોટાભાગે તમે કેના ઉપર કોન્સન્ટ્રેટ થાવ છો કે આવા દર્દીઓ અહીંયા અમે આવીએ તો એને શ્યોર ક્યોર કરી શકીએ છીએ? ખાસ કરીને મારી પાસે અત્યાર સુધી જે મેક્સિમમ દર્દીઓ આવ્યા છે એ સ્પાઇનલના પ્રોબ્લેમ, મણકાઓની તકલીફોને લઈને આવેલા છે, અને જે સિવિયર દુખાવા હોય કે જેની કોઈ ઉપચાર એ લોકોને ક્યાંય મળેલો હોતો નથી, ક્યાંય ફાયદો થયો હોય તો ટેમ્પરરી ફાયદો હોય છે, લાંબા ગાળા સુધીનો ફાયદો નથી થતો, એવા સંજોગોમાં એવા પેશન્ટ્સ બીજી પદ્ધતિઓનું શોધ કરતા હોય છે અને અલ્ટિમેટલી એ અમારા સુધી પહોંચતા હોય છે. અચ્છા, તમારા સુધી પહોંચ્યા પછી આમ સ્વાભાવિક આવી બધી કોઈ પણ થેરાપી હોય, સપોઝ અમે હોમિયોપેથી વિશે એવું માનતા હોય છે, અમારી માન્યતા છે કે એ બહુ આમ લાંબી પ્રોસેસ છે, લાંબા ગાળે એનું પરિણામ મળે છે, તો સુજોગ પણ એવી છે કે તરત જ આમ ઇમિડિયેટ ઇફેક્ટ આપે છે, એના ઉપર શું કહેવું છે આપનું? લલિતભાઈ, આયુર્વેદ, હોમિયોપેથી કે સુજોગ, જેને ઓલ્ટરનેટ થેરાપીનું બિરુદ આપવામાં આવ્યું છે સામાન્ય રીતે, મેઇન થેરાપી છે ઓબ્વિયસલી એલોપેથી, કે જે હજી આજથી 500 વર્ષ પહેલાં જ એનો આવિર્ભાવ થયો છે. આયુર્વેદની સંસ્કૃતિ 5000થી પણ વધારે વર્ષ જૂની છે. હોમિયોપેથીને થોડા વર્ષો થયા, જર્મનીમાંથી એ આવિર્ભાવ થયો. હોમિયોપેથી અને આયુર્વેદ બંને જો યોગ્ય રીતે નિદાન કરવામાં આવે, એના યોગ્ય માસ્ટર પાસે પહોંચવામાં આવે, તો એ પણ ખૂબ જ ફાસ્ટ પરિણામ આપી શકે છે, એવું જ સુજોગ થેરાપીનું છે. માનો કે તમને લલિતભાઈ હું પ્રશ્ન પૂછું, તમને માથું દુખતું હોય, કેટલી વારમાં તમને સારું થાય તો તમને ગમે? અમે તો ઇમિડિયેટ ઇફેક્ટ મેટાસિન લઈ લઈ. મેટાસિન ખાધા પછી તરત જ તમને સારું થઈ જાય એવું માનીએ છીએ, ઘણી વાર નથી થતું. સામાન્ય રીતે કોઈ પણ દવા આપણે લઈએ દર્શક મિત્રો, તો ઓછામાં ઓછી 20 મિનિટે એ શરીરમાં એબ્સોર્બ થવાનું શરૂ થાય છે અને એની ઇફેક્ટ થાય છે. જે જાહેરાતમાં દેખાડીએ છીએ કે આમ સૂંઘું અને તરત જ નાક પેલું અવડું મોટું નાક નાનકડું થઈ જાય, એવું નથી. સામાન્ય રીતે આપણો અનુભવ એવો છે કે થતું નથી, પણ
સુજોગ થેરાપીમાં એ કેપેસિટી છે. અમે પેઇન ક્લિનિક્સ ઉપર જ્યારે પણ કામ કરીએ ત્યારે અમે એવું ગેરંટીથી લોકોને કહીએ છીએ કે 3 સેકન્ડથી માંડીને 3 મિનિટમાં દુખાવા કાબૂમાં લઈ શકાય છે. સુજોગ થેરાપીથી ફાસ્ટ કાંઈ જ નથી. એ અત્યારે હું ગર્વ સાથે આ 25 વર્ષના મારા અનુભવે અત્યારે દર્શક મિત્રો સુધી મૂકવા માંગુ છું. જોકે આ વાત સાથે હું પણ સહમત છું, કારણ કે મને અનુભવ છે તમારો. રોટરી ક્લબનો લાખાવાડ ખાતે કેમ્પ હતો ત્યારે મારી સામે જ એક પેશન્ટ પગમાં ખૂબ જ તકલીફ હતી, વર્ષો જૂની તકલીફ હતી, અને તમે સુજોગ થેરાપી આપી પછી બહાર આવીને અમને આભાર વિધિ અમારી કરી કે સરસ તમે લઈ આવ્યા, એટલે નો ડાઉટ. તો કયા પ્રકારના પેશન્ટને તમે આનો લાભ આપી શકો છો? સામાન્ય શરદીથી માંડીને એઇડ્સ સુધીના દર્દીઓ ઉપર મેં અત્યાર સુધીમાં કામ કરેલું છે. અને એલોપેથીની જે રિસર્ચ સિસ્ટમ છે, મોડર્ન મેડિસિનની જે રિસર્ચ સિસ્ટમ છે, એમાં લગભગ 30% પરિણામ મળે ને તો એ એક્સેપ્ટેબલ ગણાય છે. સુજોગ થેરાપીમાં મારો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે 80%થી વધારે પરિણામો અમને મળેલા છે. જે 20% બાકી રહ્યા એ અમારી ક્યાંક નબળાઈ છે, સુજોગ થેરાપીની નબળાઈ નથી. અચ્છા હિમાંશુભાઈ, આમાં એક સવાલ મને એ પણ થાય છે કે સપોઝ અમે જ્યારે આયુર્વેદ તરફ જતા હોઈએ છીએ કે હોમિયોપેથી તરફ જતા હોય ત્યારે આપણે બધી મેડિસિન તો ચાલુ જ રાખતા હોય છે એલોપેથીની, તો આમાં પેરેલલ બીજી મેડિસિન સાથે લઈ શકાય કે અલગથી લેવાય? ખરેખર બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ બહુ મોટું કન્ફ્યુઝન હોય છે. આ હોય છે અને એના કારણે અમે લોકો બહુ અડખામણા પણ હોઈએ છીએ મેડિકલ સાયન્સના પ્રોફેશનલ્સ માટે. દવાઓ અમને ક્યાંય નડતી નથી, બરાબર, કારણ કે મારી પાસે જ્યારે પણ લોકો આવે, અમારા જેવા કોઈ પણ થેરાપિસ્ટ પાસે જ્યારે લોકો આવે, દર્દીઓ પહોંચે છે, ત્યારે એક સરસ મજાની ફાઇલ તૈયાર કરીને જ આવતા હોય છે, વર્ષોની હિસ્ટ્રી સાથે આવતા હોય છે. અને એમાં સમજી શકાય છે, જો દવા બંધ કરાવીએ, એક તો સૌથી પહેલી વાત એ કે દવા બંધ કરાવવા માટે અમે ઓથોરાઇઝ નથી. દવાની કોઈ પણ વાત કરવા માટે અમે ઓથોરાઇઝ નથી, એટલે દવાની સાથે જ પણ આ પદ્ધતિઓ ઉપર કામ કરી શકાય છે. અચ્છા, ઓથોરાઇઝની વાત આવી ત્યારે એક સવાલ ઊભો થાય છે કે સરકારની અંદર, ગુજરાત સરકાર કે ભારત સરકારની અંદર જ્યારે કોરિયન પદ્ધતિ તમે અપનાવી છે તો આનું રેકગ્નેશન કેવું, કઈ રીતના માન્યતા મળી છે? લોકોની માન્યતા બહુ સારી મળી છે અત્યારે તો, બરાબર. સરકારી માન્યતા સુધી પહોંચવાને હજી સમય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અત્યારે અમારી રજૂઆત ચાલે છે. આયુષ ડિપાર્ટમેન્ટ બહુ ઝડપથી એમને લે. વચ્ચે ચૂંટણીનો સમય આવી ગયો એના કારણે થોડુંક થયું, પણ એક ખૂબ જ ગંભીર તબક્કે આ વાત અત્યારે પહોંચેલી છે. પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે સુજોગ થેરાપીને ઓફિશિયલ માન્યતા આપી દીધી છે. ગુજરાત સરકારના લેવલે કોઈ પહોંચે તો શક્ય છે. ચોક્કસ. અને મારા આટલા વર્ષના કાર્યને અનુલક્ષીને વિશ્વની સૌથી પહેલી અને એકમાત્ર યુનિવર્સિટીએ આ સુજોગ થેરાપીના કોર્સને માન્યતા આપી અને ચલાવ્યા છે. અને ગર્વ સાથે કહું છું કે મારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. વાહ, સરસ. તો હવે દર્શકોને એ પણ બતાવો, માનો કે પ્રેક્ષકોને અત્યાર સુધી એ આપણે સુજોગ થેરાપીથી શું ક્યોર થઈ શકે છે અને એની સારવાર શું થઈ જાય, પણ આમાં ફક્ત તમે એક જ નહીં હો, કારણ કે ભલે એક સુજોગ માસ્ટર છે પણ ઘણી જગ્યાએ તમારી અવેજીમાં કોઈ ડૉક્ટરની જરૂર પડે, એટલે કે સુજોગ થેરાપિસ્ટની. તો એના માટે નવા સુજોગ થેરાપિસ્ટ કોઈ ઇન્ટરેસ્ટેડ હો તો તેને શું આપ માર્ગદર્શન આપો છો? ખરેખર 21મી સદીની આ જરૂરિયાત છે સુજોગ થેરાપી. કારણ આપણે અત્યારે સિનારીઓ જુઓ તો મેડિકલ ડૉક્ટર્સ બધી જગ્યાએ પહોંચી શકતા નથી. એના આંકડા આપણે જોઈએ, ખાલી આંકડાની રમત જો રમીએ તો 1000 જેટલા ડૉક્ટર્સ વિશ્વના દેશોમાં છે. એટલા તો નહીં, પણ એનાથી 10 ગણા ઓછા ડૉક્ટર્સ
અત્યારે આપણા દેશમાં અવેલેબલ છે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ આપણે ખરેખર ખૂબ જ પછાત અવસ્થામાં છીએ. એવા સંજોગોમાં જો આ સુજોગ થેરાપીને આપણે ગામડાઓ સુધી પહોંચાડીએ કે પહોંચાડી શકીએ તો એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટની એક બહુ જ મોટી તક રહેલી છે ત્યાં છે. ગ્રામ્ય સ્તરે આપણે પહોંચાડી શકીએ એમ છીએ. અત્યારે જુવાનિયા ભણે છે અને એનું મોઢું સીધું શહેર તરફ આવી જાય છે કારણ કે નોકરી શોધે છે. સુજોગ થેરાપી શીખેલો માણસ એ નોકરી શોધવા નહીં જાય, પોતાના ગામના લોકોને સ્વસ્થ કરવા માટે કામ કરશે. અને સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ દવા આપવામાં આવતી નથી. હા, બસ એક ક્વેશ્ચન હતો જ કે આમાં દવા છે કે નથી. કોઈ જાતની દવા આપવામાં આવતી નથી. બરાબર, બધું જ બહારથી 100% નોન ઇન્વેઝિવ. અને હું જે કામ કરું છું, કારણ કે બેઝિક સુજોગ થેરાપી છે એ ખૂબ જ પેઇનફુલ થેરાપી છે. એટલું બધું પેઇન થાય અહીંયા કે મેડિકલ સાયન્સના મારા મિત્રો એવું મને કહી દે છે કે તો શરીરનો સ્વભાવ છે કે શરીરના જે ભાગમાં દુખાવો હોય એના કરતાં વધારે દુખાવો બીજે ક્યાંય પણ તમે કરો એટલે જૂનો દુખાવો ભૂલી જતું હોય છે. એટલે મને હંમેશા, હું એ પદ્ધતિ તરફથી દૂર રહ્યો કે મને પોતાને પણ કોઈ દુખાવો કરે એ ગમે નહીં. દુખાવાથી કોને પ્રેમ હોય, કોઈને નહીં. તો મારી જે પદ્ધતિ છે એ 100% પેઇનલેસ પદ્ધતિ છે. કલર્સ, નાના નાના મેગ્નેટ્સ અને વાળ જેટલી પાતળી નીડલ્સ અહીંયા ખાલી અડાડીને અમે લોકોને પેઇન ફ્રી કરીએ છીએ. જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મોજ બન જાતી હૈ. 29 સાલો સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓ મે ઠકરાર કેવલ ઓર અસોંદરિયા મંથન ને ગુજરાત મે ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજિસ મે દાખિલા લિયા હૈ. Brilliant, a complete school with a chance for 100% scholarship, jo aapko rakhe aage. Demo class 25 March 2019 se shuru. Ek week demo to banta hai yaro. Chairman Shri Ashok Bhatt aur Managing Director Shrimati Ushmita Bhatt. Hamari ek nayi branch shuru ho rahi hai. Pragati Park Part 2, Krishnanagar Main Road. Phone lagaya jaye. Brilliant School of Science and Commerce, Limda Lane, Jamnagar. Brilliant School of Science and Commerce. હિમાંશુ ભાઈ, આપણે આપણા સંવાદ દરમિયાન તમે માનસિક તેમજ શારીરિક રોગોનો સારવાર આપણે આ માધ્યમથી કરી શકીએ છીએ, સુજોગ પદ્ધતિ. તો અત્યાર સુધી આપણે તો ઘણા બધા પેશન્ટને આ સારવાર આપી હશે, તો એવી કોઈ ઘટના ખરી કે જે લોકોને વર્ણવી શકાય કે આ પ્રેક્ષક આ અમારા પેશન્ટને અમે આ રીતની એક સારવાર આપી હતી? અત્યાર સુધીમાં લગભગ 25,000 કેસીસ મેં જોયા છે અને લગભગ દરેક કેસ પોતાની જગ્યાએ યુનિક હતો. મેં તમને હમણાં જેમ કીધું એમ કે મોટી ફાઇલ લઈને આવે. બરાબર. પણ તાત્કાલિક યાદ કરવાનું તમે કહો તો બે કેસ મને બહુ સરસ રીતે યાદ આવે. એક બેન હતા, એમના મિસ્ટર એને લઈને આવ્યા મારી પાસે. ખુરશી ઉપર બેસી ન શક્યા, સીધા નીચે પડી ગયા. કમરની એટલી બધી તકલીફ હતી એને. મણકાની ગાદીનો ઘસારો હતો અને ઓપરેશન ફરજિયાત કરવું પડે એવી સ્થિતિમાં એને લઈ આવેલા. અમે એને 6 મહિના સુધી ઘરે જ સારવાર આપી અને 6 મહિના પછી એ એમની દીકરીના મેરેજમાં દાંડિયા રાસ રમી શક્યા. શું વાત! વાહ! આ કેસ મને મારી જિંદગીમાં હું જીવીશ ત્યાં સુધી યાદ રહેશે. અને
બીજો એક જે તમે હમણાં કીધું કે માનસિક સ્તરની સારવાર પણ શક્ય છે, એનો એક નાનકડું દાખલો દઈ અને તમને કહું. એક બેન આવેલા શિક્ષિકા હતા, એમના મિસ્ટર મારી પાસે લે આવ્યા, તળાવની પાળ ઉપર જ રહે. અને પેલા બેનને સતત 24 કલાક એવી અનુભૂતિ થાય કે અંદરથી એને કોઈ અવાજ કાપે છે કે તું મરી જા. એટલે એના મિસ્ટરને 24 કલાક જાગવું પડતું હતું કે આ ક્યાંક ઉતરી અને સીધી તળાવમાં ખાપકે. મારી પાસે લઈ આવ્યા અને અમે એની હિસ્ટ્રી જોઈ અને સમજી ગયા કે એને કયા લેવલની સારવારની જરૂર છે. કુદરતી રીતે ત્યારે મારા સ્ટુડન્ટ્સ 8-10 સ્ટુડન્ટ્સ ત્યારે હતા હાજર ક્લિનિકમાં, અને મેં એ લોકોને સમજાવી દીધું કે આને કેવી રીતે આપણે સારવાર દેવી. સુજોગ થેરાપીના એડવાન્સ લેવલમાં એક મુદ્રા થેરાપી છે, ખૂબ જ એક ઊંડું દર્દ એ બેનના જહેનમાં વ્યાપી ગયું હતું કે જે એને પોતાની જાતનો અંત કરવા માટે પ્રેરતું હતું. અમે એ દર્દની સારવાર માટે, દર્દનો ઉપાય શું? આનંદ. બરાબર ના, તો અમે એને આનંદની મુદ્રા આપી. ખાલી 10-12 થેરાપિસ્ટ જેટલા પણ હતા ફરતે ઊભા રહી ગયા અને આ મુદ્રા કરી. 1.5 મિનિટની અંદર એ બેન ખડખડાટ હસવા માંડ્યા, જાણે ગાંઠ પણ સવાર થયું હોય એટલા ખડખડાટ હસવા માંડ્યા. અને એના પછીની 1 મિનિટમાં સ્વસ્થ થઈને બેઠા થઈ ગયા કે તમે બધા મારા ફરતે શું ઊભા છો, મને શું થયું છે. ઓકે, વાત. ત્યાર પછી એને આ એટેક નથી આવ્યો ક્યારેય. સરસ. આ સુજોગ થેરાપીની તાકાત છે. વાહ. તો મિત્રો, આપણે હિમાંશુભાઈના મુખેથી સુજોગ થેરાપી દ્વારા માનસિક અને શારીરિક સારવાર કેમ મળે, આમ તો સુજોગ થેરાપી માટે આ સમય પણ કદાચ ટૂંકો પડે એટલી બધી વાતો હોય, પણ એ વાતોની અહીંયા આપણે વિરામ આપીએ છીએ. પણ એ પહેલાં જો કોઈને સુજોગ થેરાપિસ્ટ બનવું હોય અથવા સુજોગ થેરાપીની સારવાર લેવી હોય તો આપણે હિમાંશુભાઈને ક્યાં મળશું? ગૂગલ મહારાજને પૂછો, હિમાંશુ મોદી હાજર થઈ જશે. બરાબર. વિશ્વની સૌથી જૂની વેબસાઇટ્સમાં મારી વેબસાઇટ છે સુજોગ થેરાપી ઉપરની. બરાબર. જામનગર પણ છું અને અમદાવાદ પણ છું, ક્યાંય પણ મારો સંપર્ક કરી શકાય છે. અલ્પસંવાદની વાતમાં હું એક પૂર્ણી કરીશ કે નોબતને એવો આગ્રહ કરીશ કે આ અલ્પસંવાદને દીર્ઘ સંવાદમાં પરિવર્તિત કરે, કારણ કે ઓબ્વિયસલી સમય ઓછો જ પડવાનો છે. 10 વર્ષ પહેલાં આવો એક દીર્ઘ સંવાદ છાપાના માધ્યમથી અમે કરેલો, લગભગ 1.5 વર્ષ સુધી મારી કોલમ ચલાવેલી, અને ત્યારે ખૂબ સારો પ્રતિસાદ હતો અને લોકોનો પણ સહકાર સારો મળતો રહે છે. નોબત પરિવાર તો મારો જ પરિવાર છે. હિમાંશુભાઈ, અમારો આ નોબતનો અલ્પ સંવાદ હંમેશા દીર્ઘ સંવાદ જ બની રહેતો હોય છે, કારણ કે યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે હજારો પ્રેક્ષકો સુધી પહોંચીએ છીએ. અને આ નોબતના અલ્પ સંવાદમાં ફક્ત કલાકારો કે સાહિત્યકારો નથી હોતા, પણ સાથે સાથે આવા સેવાભાવી વ્યક્તિઓને પણ લઈએ છીએ, કારણ કે જેટલી કલા અને સાહિત્યની સાથે સાથે આવી સંગત પણ હોય તો લોકોને માણવાની મજા પડે અને જ્ઞાનમાં વધારો થાય. તો આજે નોબતના આ માધ્યમથી અલ્પ સંવાદમાં હિમાંશુભાઈ મોદી, કે જેઓએ સુજોગ થેરાપી ઉપર આપણે બહુ સરસ વાત કરી, આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.